નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી પાછા શ્રેણીકોના આગળના પ્રશ્નોની ચર્ચા કરીએ, જેમાં આપણે સ્વાધ્યાય 3.2 માં શ્રેણીકોના સૂચિત ગુણાકારની ક્રિયા એના આપણે થોડાક દાખલાઓનો અભ્યાસ કર્યો હતો અને હવે તમને ગુણાકારની ક્રિયા ખબર છે. તો જેમાં આપણે છેલ્લે દાખલા 3 અંદર આપણે 2 પ્રશ્નોની ચર્ચા કરી હતી અને કુલ 3 અને 4 દાખલો એ બંને એક જ સરખા છે. જેમાં આપણે 4 દાખલાથી શરૂઆત કરીએ તો દાખલા 3નો 4 દાખલો ત્યાંથી આજે આપણે શુભ શરૂઆત કરીએ કે જેમાં તમારે 2 શ્રેણીકોના ગુણાકાર કરવાના છે. તો 4 પ્રશ્નની અંદર જે 2 શ્રેણીકો આપેલા છે એ બંને શ્રેણીકો છે 2, 3, 4 ત્યારબાદનો આપેલો શ્રેણીક છે એ છે 3, 4, 5 અને 4, 5, 6. આ રીતે પહેલી બીજી અને ત્રીજી હાર આપેલી છે. જેનો આપણે ગુણાકાર કરવાનો છે એ શ્રેણીકને આપણે ધ્યાનમાં લઈએ તો જેની સાથે ગુણાકાર કરવો છે તે શ્રેણીક એ આપણને આપેલો છે 1, -3, 5 1, -3, 5 પ્રથમ હાર. બીજી હાર આપેલી છે 0, 2, 4 અને ત્રીજી હાર આપેલી છે 3, 0, 5. અને હવે આપણે આ બંને શ્રેણીકોનો ગુણાકાર કરીએ. મિત્રો, બંને શ્રેણીકો એ 3x3 પ્રકારના શ્રેણીકો છે. તો આપણે જાણીએ છીએ આ 3x3 પ્રકારનો શ્રેણીક, આ પણ 3x3 પ્રકારનો શ્રેણીક. તો પહેલા શ્રેણીકમાં સ્તંભ સંખ્યા 3 અને બીજા શ્રેણીકમાં હાર સંખ્યા 3 હોવાથી બંને શ્રેણીકોનો ગુણાકાર સરળતાથી થશે. હવે આ ગુણાકાર કઈ રીતે થાય? પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર ત્રીજો સ્તંભ. આ રીતે આપણે આ ગુણાકારની ક્રિયાને આગળ વધારીએ. તો મિત્રો, હવે આપણે આ ગુણાકારની ક્રિયા કરીએ છીએ. બરાબર ધ્યાન આપજો, પહેલી હારના દરેક ઘટકોને બીજા શ્રેણીકના પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણીને ઉમેરતા જઈએ. તો 2×1 + 3×0 અને + 4×3 આ રીતે રહેશે. મિત્રો, બરાબર ધ્યાન આપજો, પહેલી હારના દરેક ઘટકોને બીજા શ્રેણીકના પ્રથમ સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણીને ઉમેરવાની એ ક્રિયા છે. ત્યાર પછી હવે પહેલી હાર અને બીજો સ્તંભ, તો 2×-3 + 3×2 અને + 4×0. બરાબર ધ્યાન આપજો એટલે તમને ખ્યાલ આવશે, પહેલી હાર બીજો સ્તંભ. અને મિત્રો, આ જ રીતે પહેલી હાર અને ત્રીજો સ્તંભ પણ લેવામાં આવે છે. 2×5 + 3×4 અને + 4×4 આ રીતે આપણે તેને દર્શાવશું. આ હારને થોડી લાંબી કરી નાખીએ. હવે મિત્રો, બીજી હાર અને પહેલો સ્તંભ ફરી પાછો નિશ્ચિત કરીએ તો 3×1 + 2 × 1 બરાબર ધ્યાનથી જોજો. બીજી હારનો પહેલો ઘટક 3, અહીંયા પહેલા સ્તંભનો પહેલો ઘટક 1, એટલે 3×1 હવે તમે સમજી ગયા છો 4×0 અને + 5×3 એમ રહેશે. એટલે કે બીજી હાર પહેલો સ્તંભ, એવી જ રીતે બીજી હાર અને બીજો સ્તંભ લઈએ તો 3×-3 + 4×2 અને + 5×0 આ રીતે રહેશે. અને એવી જ રીતે બીજી હાર ત્રીજો સ્તંભ લઈએ તો 3×5 + 4×4 અને + 5×5 આ રીતે મિત્રો આપણી પાસે આ શ્રેણીકના તમામ ઘટકો રહેશે. હવે ત્રીજી હાર પહેલો સ્તંભ આ જ રીતે 4×1 + 5×0 + 4×3 ત્રીજી હાર બીજો સ્તંભ, તો 4×-3 + 5×2 અને + 6×0 ત્રીજી હાર બીજો સ્તંભ થઈ ગયો. હવે ત્રીજી હાર અને ત્રીજા સ્તંભનો ગુણાકાર કરીએ તો 4×5 + 5×4 અને + 6×5 આ રીતે આપણને સંપૂર્ણ ગુણાકાર મળશે. મિત્રો, હવે આ સાદરૂપ માત્ર આપણે આપવાનું છે. તો હવે આનું આપણે સાદરૂપ જોઈએ. 2×0 + 4×3 = 12 આ રીતે આપણે લખી શકીએ. 2×0 = 12. મિત્રો, પહેલાં સ્તંભનું વિસ્તરણ દર્શાવી દઈએ. અહીંયા 3×0 = 15, તો 3×0 = 15
એવી જ રીતે અહીંયા 4 + 0 + 12 થઈ જશે. તો આ રીતે પ્રથમ સ્તંભ કમ્પ્લીટ થઈ ગયો, જોઈ લો બરાબર. બીજો સ્તંભ પણ આપણે આ જ રીતે ગણતરી દ્વારા દર્શાવી દઈએ, તો -6 + 6 + 0. એવી જ રીતે 3 × -3 એટલે -9 + 8 + 0. આ રીતે આપણે આ ઘટકને દર્શાવશું. જ્યારે અહીંયા -12 + 10 + 0 આ રીતે લખી શકાય. એવી જ રીતે આ ઘટકને આપણે દર્શાવીએ તો 5 × 2 = 10 + 12 + 16. અહીંયા મળશે 15 + 16 + 25. એવી જ રીતે અહીંયા 20 + 20 + 30. તો આ રીતે આ શ્રેણીક પૂર્ણ થઈ જશે. અને હવે માત્ર આનું સાદરૂપ જ આપણે આપવાનું છે, તો આ ગણતરી દ્વારા આપણે તેનું સાદરૂપ જોઈએ. તો હવે બધાના સરવાળા બાદબાકી કરી નાખીએ. સૌ પ્રથમ હારવાઇઝ લખીએ તો 12 × 2 = 14 થઈ જશે. ત્યારબાદ અહીંયા 15 × 3 = 18 મળશે, અને અહીંયા 12 × 4 = 16 આ રીતે મળશે. તો 6 × 3 થશે, એટલે કે 6 × 3 એટલે 18 થઈ જશે, અને 18 × 4 = 22 મળશે. મિત્રો અહીંયા 6 × 3 આવશે ત્રીજી હાર, અને અહીંયા પ્રથમ સ્તંભ એટલે 4, 5, 6, 1, 0, 3. અને હવે અહીંયા આપણે સાદરૂપ આપીએ તો આ થઈ ગયું 0. -9 + 8 એ -1 છે, અને -12 + 10 એ -2 મળશે. તો આ બહુ સરળ સાદરૂપ છે. 16 × 12 = 28, અને 28 અહીંયા 3 × 2 × 5 ફરી પાછું જોઈ લ્યો, 2 × 5 3 × 4 + 4 × 5 છે મિત્રો અહીંયા, એટલે અહીંયા 4 × 5 એ આપણને 20 મળશે, એટલે આ પદ 20 મળશે. તો 20 × 10 30 × 12 = 42 મળી જશે. અહીંયા 56 થઈ જશે, 25 × 15 = 40. આ સરળ સાદરૂપ છે. 20 × 20 = 40 × 30 = 70. તો આ રીતે આપણને આવો 3×3 શ્રેણીક મળે છે. હવે મિત્રો આપણે આગળ વધીએ. ત્યાર પછીના દાખલામાં જોઈએ તો ત્યાર પછીના દાખલામાં આપણને ફરી પાછા 2 શ્રેણીકો આપેલા છે. એ બંને શ્રેણીકો 2, 1, એ પહેલી હાર બીજી હાર છે 3, 2, અને ત્રીજી હાર છે -1, 1. આ પ્રથમ શ્રેણીક આપેલો છે. એની સાથે બીજો શ્રેણીક જે ગુણાકારમાં છે એ મિત્રો કંઈક આ પ્રકારનો છે, 1, 0 + 1 પહેલી હાર, અને બીજી હાર છે એ છે -1, 2 અને 1. મિત્રો આ બંને શ્રેણીકોનો આપણે ગુણાકાર કરવો હોય તો સૌ પ્રથમ ગુણાકાર થાય કે કેમ એ ચેક કરવું જરૂરી છે. તો અહીંયા હારની સંખ્યા 3 અને સ્તંભની સંખ્યા 2, એટલે આ શ્રેણીક એ 3×2 શ્રેણીક છે, જ્યારે આ શ્રેણીક એ આપણી પાસે 2×3 શ્રેણીક છે, 2 હાર અને 3 સ્તંભ દર્શાવતો શ્રેણીક. મિત્રો આ બંનેને લીધે જે પરિણામી શ્રેણીક મળે એ બરાબર ધ્યાન આપવું, એ 3×3 શ્રેણીક બનવો જોઈએ, કારણ કે હાર આ શ્રેણીકમાં સ્તંભ સંખ્યા અને આ શ્રેણીકમાં હાર સંખ્યા સમાન છે. આ હંમેશા સૌથી પહેલાં અવલોકન કરી લેવાનું, ત્યારબાદ જ શ્રેણીકોનો ગુણાકાર કરવાનો. હવે આ બંને શ્રેણીકોનો આપણે ગુણાકાર દર્શાવીએ તો ફરી પાછો નિયમ મુજબ, પહેલી હાર પહેલો સ્તંભ, તો પહેલી હારને પહેલા સ્તંભ સાથે ગુણીને ઉમેરી દઈએ, 2 × 1 + 1 × -1. બરાબર ધ્યાનથી જુઓ, પહેલી હારના અનુરૂપ ઘટકોને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણીને ઉમેરવાના. પહેલી હારને બીજા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણીને ઉમેરીએ તો 2 × 0 + 1 × 2 આ રીતે થઈ જશે. એવી જ રીતે પહેલી હાર અને ત્રીજો સ્તંભ 2 × 1 + 1 × 1. તો આ રીતે પહેલી હારના તમામ ઘટકોને પહેલા સ્તંભ, બીજા સ્તંભ અને ત્રીજા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણીને ઉમેરવાની ક્રિયા થઈ ગઈ. હવે મિત્રો આ જ રીતે બીજી હારના ઘટકોને પહેલા સ્તંભ, બીજા સ્તંભ અને ત્રીજા સ્તંભ સાથે ગુણીને ઉમેરીએ તો આપણને બીજી હાર એ મળી જશે. તો આપણે શરૂ કરીએ. બીજી હારના અનુરૂપ ઘટકો 3 × 1 + 2 × -1. બીજી હાર પહેલો સ્તંભ, હવે બીજી હાર બીજો સ્તંભ, 3 × 0 + 2 × 2, અને એવી જ રીતે 3 × 1 + 2 × 1 આ રીતે આપણને મળી જશે. હવે ત્રીજી હાર પહેલો સ્તંભ, તો -1 × 1 + 1 × -1 આ રીતે થઈ જશે.
माइनस एक गुणिया जीरो त्रीजी हार बीजो स्तंभ वत्ता एक गुणिया बे अने एवी ज रीते माइनस एक गुणिया एक वत्ता एक गुणिया एक आ रीते आपणने श्रेणीकनो सरवाळो करता मळी जशे। अने हवे मात्र सादरूप आपी दईए तो मित्रों आ श्रेणीक थई गयो बे माइनस एक, आपणे पहेला स्तंभ वाइज लखीए, आ थई गयुं त्रण माइनस बे अने एवी ज रीते आ माइनस एक माइनस एक। हवे बीजो स्तंभ आपणे दर्शावीए तो जीरो वत्ता बे, एवी ज रीते जीरो वत्ता चार अने अहींया फरी पाछू जीरो वत्ता बे, आ रीते आपणने बीजो स्तंभ मळे। त्रीजो स्तंभ आपणे मेळवी लईए बे वत्ता एक त्रण वत्ता बे अने माइनस एक वत्ता एक। तो जुओ आपणने थ्री क्रॉस थ्री श्रेणीक तैयार थई गयो। हवे मात्र तेनुं सादरूप आपीए तो ए श्रेणीक स्वरूपे आपणने मळी जशे, बेमांथी एक जाय तो एक, त्रणमांथी बे जाय तो पण एक, અહીંયા મળશે માઇનસ બે, એવી રીતે અહીંયા બે ચાર બે અને અહીંયા આપણને મળશે ત્રણ પાંચ અને જીરો। તો મિત્રો આ રીતે આ શ્રેણી બહુ સરળતાથી મળી જાય। ત્યાર પછીનો જે છઠ્ઠો દાખલો છે તો એ દાખલામાં તમારે બે શ્રેણીકો આ રીતે આપેલા છે, ત્રણ માઇનસ એક ત્રણ પહેલી હાર, બીજી હાર આપેલી છે માઇનસ એક જીરો બે, અને એની સાથે જે શ્રેણીક આપેલો છે એ આ રીતે છે સ્તંભમાં બે માઇનસ ત્રણ પહેલી હાર, એક જીરો બીજી હાર અને ત્રણ એક ત્રીજી હાર। અને હવે મિત્રો આ બંને શ્રેણીકોનો આપણે જો ગુણાકાર કરવો હોય તો આપણે ફરી પાછું આ શ્રેણીકની કક્ષા નક્કી કરવી જોઈએ। તો મિત્રો આ શ્રેણીકની કક્ષા ટુ ક્રોસ થ્રી છે અને આ શ્રેણીકની કક્ષા ત્રણ હાર અને બે સ્તંભવાળી કક્ષા છે। એટલે કે જુઓ પહેલા શ્રેણીકની સ્તંભ સંખ્યા અને બીજા શ્રેણીકની હાર સંખ્યા સમાન છે। તો મિત્રો આ બંનેના ગુણાકારથી આપણને ટુ ક્રોસ ટુ શ્રેણીક મળવો જોઈએ। તો આપણને ટુ ક્રોસ ટુ શ્રેણીક મળે છે તો એ ટુ ક્રોસ ટુ શ્રેણીક આપણે કઈ રીતે મેળવશું? તો હવે તમે જાણો છો પહેલી હાર પહેલો સ્તંભ બરાબર ધ્યાનથી જોજો, ત્રણ ગુણ્યા બે વત્તા માઇનસ એક ગુણ્યા એક અને વત્તા ત્રણ ગુણ્યા ત્રણ, પહેલી હાર પહેલો સ્તંભ આપણે કરી નાખ્યો। પછી પહેલી હાર બીજો સ્તંભ આપણે કરીએ તો ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ વત્તા આ બંનેનો ગુણાકાર સીધો જીરો અને વત્તા ત્રણ ગુણ્યા એક। એવી જ રીતે બીજી હાર અને પહેલો સ્તંભ માઇનસ એક ગુણ્યા બે વત્તા જીરો સાથે ગુણાકાર જીરો થઈ જશે અને બે ગુણ્યા ત્રણ, આ રીતે આપણે લખી નાખશું એટલે કે છ માઇનસ બે મળી જશે। એવી જ રીતે માઇનસ એક ગુણ્યા માઇનસ ત્રણ વત્તા જીરો અને વત્તા બે ગુણ્યા એક દ્વારા આપણને મળશે। અને હવે તમે આનું સાદરૂપ તો બહુ સહેલાઈથી આપી શકો એવો છે। તો મિત્રો આ દાખલો હવે તમે બાકીના ભાગ એના હોમવર્કમાં કરી નાખજો। અને મિત્રો આ જ રીતે હવે આજના હોમવર્કમાં દાખલો ચોથો, જેના ત્રણે ત્રણ સરવાળા અને બાદબાકીના શ્રેણીકો તમે સહેલાઈથી મેળવી શકો એવા છે, તો દાખલો ચોથો એ આજનું આપણું હોમવર્ક છે। તો હોમવર્કની અંદર દાખલા ચોથાના તમામ પ્રશ્નો તમારે જાતે સોલ્વ કરવાના છે। તો આ સાથે આજનો આપણો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ। આવતા લેક્ચરમાં આપણે વધારે દાખલા સાથે ફરી મળીશું અને મિત્રો અહીંયા પ્રયત્ન કરજો, મોટાભાગના દાખલા તમારાથી થઈ જશે।